આર્થિક વિકાસ દરમાં ઘટાડો થયો છે. આર્થિક વિકાસ દર ઘટીને 5% થયો છે. ગત વર્ષે 8.2% સરખામણીમાં ચાલુ વર્ષે 5% જ વિકાસ દર થયો છે. વિકાસ દર ઘટવાની સીધી અસર રોજગાર પર થશે. કૃષિ વિકાસ દર પણ ઘટીને 2% થયો, જ્યારે 6 વર્ષના નીચલા સ્તરે આર્થિક વિકાસ દર પહોંચ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારામન આજે પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકના મર્જરની જાહેરાત કરી હતી. જે હાલ ગઈકાલે જાહેરાત કરવામાં આવી. દેશમાં હવે જાહેર ક્ષેત્રની ફક્ત 12 બેંકો જ રહેશે. આ 12 બેંકોની ખાસ કરીને જો વાત કરીએ તો આપણે એ પણ બતાવી દઈએ કે 10 મોટી બેંકોનું વિલય કરી 4 બેંકો બનાવાશે. પીએનબી, ઓબીસી અને યુનાઇટેડ બેંકનું વિલીનીકરણ થશે. યુનિયન, આંધ્રા અને કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ થશે, તો કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકનું વિલીનીકરણ થશે. ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું પણ વિલીનીકરણ થશે. વિલીનીકરણની તારીખો પછીથી જાહેર કરાશે. The anchor bank will be Punjab National Bank, where the amalgamating banks are Oriental Bank of Commerce, United Bank of India. Similar, Canara Bank and Syndicate Bank coming together, Union Bank of India together with Andhra Bank and Corporation Bank, then Indian Bank with Allahabad Bank will be the 7th largest bank.